अरिहंताणं नमो सिद्धाणं नमो हयविराणं नमो जयाणं नमो लोये सहस्रनाम असपंचनमकारो सर्वपापनाशनो मंगलानं च सर्वे परमं अवैमंगलम् अज्ञानतिमीरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजं श्रीराजच्छन्दयहुं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम् કૃપાવદેવના વચનામૃતના સ્વાધ્યાયમાં આપણે સત્રાંક 906 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે 907 સત્રથી શરૂ કરીએ છીએ. મુંબઈથી આ પત્ર લખાયો છે કૃપાવદેવ. સત્ર 907મો હેમચંદ કુશળચંદભાઈ પ્રત્યે લખે છે. પ્રશ્ન અંબાલાલભાઈ પ્રત્યે લખે છે. 906 હેમચંદભાઈ પ્રત્યે લખાયેલો આપણે વાંચનમાં લીધો છે. 907મો પત્ર અંબાલાલભાઈ પ્રત્યે લખ્યો છે. મોહમય માવદ 11 સવંત 1956. ઓમ શુદ્ધ ગુર્જર ભાષામાં સમયસારની પ્રત કરી શકાય તો તેમ કરતા વધારે ઉપકાર થવા યોગ્ય છે. જો અંબાલાલભાઈની ઉપર જ્યારે પત્ર લખે છે ત્યારે ઘણી મહત્વની વાત લખતા હોય છે. અંબાલાલભાઈનો ક્ષયોગ સંપન્ન એવો હતો, એમની યાદ પણ એવું રહેતું હતું. આજે કૃપાળુદેવે જે વાત કરી હોય સત્સંગની અંદર અને એ પછી બીજે દિવસે એ શબ્દે શબ્દ લખીને આવતા, એક કલાક પછી કૃપાળુદેવે વાત કરી, બધી જ વાત ક્યાંય કોઈ જગ્યાએ કઈ રહી ન જાય એવી રીતે. અને એમના અક્ષર પણ સુંદર હતા. કૃપાળુદેવ કરતા એ થોડાક ઉંમરમાં નાના હતા અને કૃપાળુદેવના પરમ ભક્ત હતા અને બહુ ઊંચો આત્મા હતો. એટલે કેટલી બધી વાત, એટલે કે આવી જે વાત હોય એ કૃપાળુદેવ એમને સોંપતા, એટલે એ પણ એમાં બહુ રસપૂર્વક કાર્ય કરતા. તો અહીંયા સમયસારની પ્રત, સમયસારની કોપી કરવાની વાત છે. તો કે એ ગુજરાતી ભાષામાં થઈ શકે તો વિશેષ ઉપકાર થવાનું કારણ થાય. અત્યારે તો આપણને એ ઉપલબ્ધ છે. પછી તો સોનગઢમાં સમયસાર ઉપર પ્રવચનો થયા અને ત્યાં તો પછી ઘણું સાહિત્ય ત્યાંથી પ્રકાશિત થયું અને એમાં કેટલું બધી વસ્તુ એવી હતી કે જે હિન્દી ભાષામાં, ઢુંઢારી હિન્દી ભાષામાં એ રીતે હતી. તો એ બધી જે શાસ્ત્ર જે તે ભાષામાં હતા તે બધાના ગુજરાતી ભાષામાં ભાષાંતર પણ થયા. એટલે આપણે માટે તો અત્યારે તો વર્તમાનમાં તો એ પ્રશ્ન નથી, પણ એ વખતમાં એ કૃપાળુદેવને એમ લાગ્યું કે શુદ્ધ ગુર્જર ભાષામાં સમયસારની પ્રત કરી શકાય તો તેમ કરતા વધારે ઉપકાર થવા યોગ્ય છે. જો તેમ ન બની શકે તો વર્તમાન પ્રત પ્રમાણે બીજી પ્રત લખવામાં અપ્રતિબંધ છે, એટલે પ્રતિબંધ નથી. સુંદર માર્ગદર્શન આપ્યું અને એ રીતે કૃપાળુદેવના અંતરની અંદર પણ ગુજરાતી ભાષા પ્રત્યેનું માન પણ એટલું હશે અને સાથે ને સાથે એક વિચાર પણ એમણે અંબાલાલભાઈને આપી દીધો કે આ જે સાહિત્ય જે છે એ સૌને ઉપયોગી તો ક્યારે થાય,
ગુજરાતમાં બધાને ઉપયોગી ત્યારે થાય કે જયારે ગુજરાતીમાં હોય તો. જે હિન્દીમાં ભાષાંતર હતા અને એ પણ જૂની હિન્દી, ઢુંઢારી હિન્દી વગેરેમાં હતા, એને સમજવા મુશ્કેલ, એના સ્થાને ગુજરાતી ભાષામાં હોય તો સૌને ઉપયોગી થાય, ઉપકારક થાય. એ પછીથી પત્ર 908 છે, એ પણ અંબાલાલભાઈ પ્રત્યે છે. 909 છે, એ પણ અંબાલાલભાઈ પ્રત્યે છે. અને 910 છે, એ પણ અંબાલાલભાઈ પ્રત્યે લખાયા છે. તો 910 સુધી બધા પત્રો, ટૂંકા પત્રો અંબાલાલભાઈ પ્રત્યે લખાયા છે. મુંબઈ મહાવત 14 મંગળવાર સંવત 1956. કૃપાળુદેવ લખે છે કે જણાવતા અતિશય ખેદ થાય છે કે સુગ્નભાઈ શ્રી કલ્યાણજીભાઈ કેશવજી, એમને એ રીતે કેશવજી નામથી ઓળખતા હશે બધા, તો એમણે આજે બપોરે 15 દિવસની મરડાની કસરમાં તે નામવર્તી દેહ પર્યાય છોડ્યો છે. એમનું અવસાન થયું એટલે હવે એમણે દેહ છોડ્યો છે. તો કે છે, અને એમની બીમારી હતી, મરડાની બીમારી એની અંદર, પછી એમને દેહ છોડ્યો. તો કે છે કે નામવર્તી દેહ પર્યાય છોડ્યો છે. જે દેહને નામ આપવામાં આવે છે એ દેહ, જે દેહને એવું નામ આપવામાં આવ્યું હતું કલ્યાણજીભાઈ, જે દેહને કેશવજીભાઈ તરીકે ઓળખવામાં આવતો હતો, એ દેહ, એ આત્મા એ છોડ્યો છે. પણ એ આત્મા તો અવિનાશી છે. અહીંયા કૃપાળુદેવે એક વાત લખી અને આપણને એ તરફ લક્ષ્ય ખેંચ્યું છે, આપણું બધાનું લક્ષ્ય એ તરફ ખેંચ્યું છે કે નામ કોના નામ છે? ભગવાન આત્માનું કોઈ નામ હોતું નથી. નામ તો બધા દેહના છે, નામ તો બધા દેહના છે. અને બધા દેહના નામ છે એવું ક્યાં છે? પ્રાણીઓમાં ક્યાં નામ હોય છે? આટલા બધા પ્રાણીઓ છે, એ બધા કોઈ પ્રાણીઓના કોઈ નામ છે? મનુષ્યોમાં નામ હોય છે, દેવોમાં હોય છે, ઠીક છે, પણ એ નામ જે છે એ દેહ સાથે સંબંધ ધરાવે છે. અને એ દેહ, એ દેહના પરમાણુ જયારે પછી છૂટા પડી જાય છે, એ રહેતો નથી, તો પછી એ નામ માત્ર નામ તરીકે રહી જાય છે, બીજો કોઈ એનો અર્થ નથી. પણ એવા નામ પણ કેટલીક વખત, એવા નામ પણ કાયમને માટે રહી જાય છે. તો એવું ક્યારે બને છે કે જયારે એ દેહ સાથે રહેલો આત્મા એ જરમ શરીર લઈને આવ્યો છે અને આ ભાવમાં એ નિર્વાણ પામી અને સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે, તો ભલે એ દેહ છે એના તો પરમાણુ છૂટા પડી ગયા, પણ એને આપણે હંમેશને માટે યાદ કરીએ છીએ. મહાવીર સ્વામી ભગવાન, દર્દમાન મહાવીર સ્વામી ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, હેમનાથ ભગવાન, આ બધાને આપણે એ રીતે યાદ કરીએ છીએ. અત્યારે તો એમ એ સિદ્ધ દશામાં છે, અને એ રીતે જોવા જઈએ તો એમને તો મન વાણી કાયા કંઈ છે જ નહીં, દેહ છે જ નહીં. અને નામ જે આપવામાં આવ્યું હતું એ તો જે વખતે એ મનુષ્યની પર્યાયમાં હતા ત્યારે એમને નામ આપવામાં આવ્યું હતું. વર્ધમાન નામ આપવામાં આવ્યું હતું ત્યારે આપવામાં આવ્યું હતું, રાજકુમાર વર્ધમાન. પણ એ તો એ દેહનું નામ, એ દેહને એ રીતે ઓળખતા હતા. અને પછી એમણે તો તીર્થંકર નામ પુત્ર બાંધ્યું હતું એટલે એ તો તીર્થંકર થયા અને જીવોના કલ્યાણનું કારણ થયા. એમની દિવ્ય ધણી દ્વારા આપણે અત્યારે વર્તમાનમાં પણ એ જ્ઞાન પ્રકાશ પામી રહ્યા છીએ. એ નામ અત્યારે આપણને હંમેશને માટે યાદ રહી ગયું છે. એવા તીર્થંકર ભગવાનના નામ, એવા એક સિવાય બીજા કેવળી પરમાત્મા જે સિદ્ધ થયા છે એમના નામ, એ બધા આપણને યાદ રહી જાય છે. ખરેખર નામ તો દેહને અપાયું હતું એટલે અહીંયા એ વાત લખી છે કે નામવર્તી દેહ પર્યાય છોડ્યો છે. આત્મા, આત્મા તો નિત્ય છે, અવિનાશી છે, શાશ્વત રહેવાવાળો છે. તો એ 908મો પત્ર થયો. એ પછી 909મો પત્ર છે, એ કૃપાળુદેવે ધર્મપુરથી લખ્યો છે. ચૈત્ર સુદ 8મ શનિવાર સંવત 1956. ઓમ
जो स्वामी कार्तिकेय अनुप्रेक्षा कृपाळुदेव अमरलाल भाई प्रत्ये लखे छे कि जो स्वामी कार्तिकेय अनुप्रेक्षा अने समय सारणी प्रतो लखाई रही होय तो अत्रे मूल प्रतो साथे मोकलावशो एटले ए प्रतो लखाई छे ते अने मूल जे मूल प्रत हती ते ए एनी साथे मोकलशो अथवा मूल प्रतो मुंबई मोकलावशो अने आ उतारेली प्रतो अत्रे मोकलावशो प्रतो उतारता हजू अधूरी होय तो क्यारे पूर्ण थवानो संभव छे ते जणावशो केमके कार्य तो पूरु करवानुं छे ने એટલે શું કૃપાળુદેવને બધા શાસ્ત્રોમાં કેટલો બધો રસ છે એ આપણને ખ્યાલ આવે છે અને એમણે તો એ બધાનો અભ્યાસ કર્યો હતો પણ બીજાઓને બધાને એવા શાસ્ત્રોનો ખૂબ અભ્યાસ કરવા માટે એમણે અનુમોદના કરી છે એમણે 20 શાસ્ત્રોનો અભ્યાસ કરવા માટે અનુમોદના કરી છે એમાંથી 19 તો દિગંબરના ગ્રંથો છે શાંતિ શાંત છેવટે લખે છે એ પછીથી 910મો પત્ર છે એ પણ ધરમપુરથી લખાયો છે ચૈત્ર સુદ 11 મંગળવાર સંવત 1956 910મા પત્રમાં લખે છે કે શ્રી સમયસાર અને કાર્તિકેય અનુપ્રેક્ષા મોકલવા વિશેનું પત્ર મળ્યું હશે આ પત્ર સંપ્રાપ્ત થતા એટલે મળતા અત્ર આવવાની વૃત્તિ અને અનુકૂળતા હોય તો આજ્ઞાનો અતિક્રમ નથી એટલે તમે આવો ભલે આવો અહીંયા આપ આવો આવવાની એમની ઈચ્છા એમણે વ્યક્ત કરી હશે કે આ પત્ર સંપ્રાપ્ત થતા એટલે એ તમને મળ્યા પછી અહીંયા આવવાની અમારી વૃત્તિ હોય ઈચ્છા હોય અને તમને અનુકૂળતા હોય તો તમે આવો એમાં આજ્ઞાનો કોઈ ભંગ થતો નથી એટલું જ નહીં પણ આગળ લખે છે કે તમારી સાથે એક મુમુક્ષુ ભાઈનું આવવાનું થતા પણ આજ્ઞાનો અતિક્રમ નહીં થાય કેમ કે મુમુક્ષુ ભાઈ આવે છે અને એમાં અંબાલાલભાઈ જયારે એમને લઈ જતા હોય ત્યારે એ સમજપૂર્વક જ લઈ જતા હોય કૃપાળુદેવ ના સત્સંગમાં પોતે જતા હોય અને સાથે કોઈને લઈ જતા હોય તો પણ એ પણ એવા જ હોય કે જેમને ખરેખરી રુચિ હોય અને કૃપાળુદેવ પ્રત્યે અત્યંત ભક્તિભાવ હોય એમની વાતને પોતે શિરોમાન્ય કરતા હોય એવા જ હોય એટલે કહે છે કે એટલે એમાં પણ આજ્ઞાનો અતિક્રમ નહીં થાય આજ્ઞાનો ભંગ નથી થતો આગળ લખે છે કે જો ગુમટસાર આદિ કોઈ ગ્રંથ સંપ્રાપ્ત હોય તો તે અને કર્મગ્રંથ પદ્મનંદી પંચવિસંતી સમયસાર તથા શ્રી કાર્તિકેય અનુપ્રેક્ષા ગ્રંથો અનુકૂળતા અનુસાર સાથે રાખશો આ બધા ગ્રંથ માટે લખ્યું છે ગોમટસાર નિમિચંદ સિદ્ધાંત ચક્રવર્તીનો ગ્રંથ છે ગોમટસાર કર્મનો ગ્રંથ છે તો એ બધા ગ્રંથ સાથે રાખશો એમ કૃપાળુદેવ લખે છે શાંતિ અને તે પછીથી 911મો પત્ર છે એમાં એ પણ ધરમપુરથી લખાવે છે ચૈત્ર સુદ 13/1956 અશ્વ પ્રાવૃતના 115 પાના સંપ્રાપ્ત થયા એટલે મળ્યા સ્વામી વર્ધમાન જન્મતિથી ચૈત્ર સુદ તેરસ છે એટલે મહાવીર સ્વામી ભગવાનનો જન્મદિવસ છે અને એ દિવસે એમને અશ્વ પ્રાવૃતના 115 પાના મળ્યા એ વાત એમણે લખી છે મુનિશ્રી લલ્લુજી પ્રત્યે એ વાત લખી છે તે પછી ધરમપુરથી જ ચૈત્રવદ 1 રવિવાર સંવત 1956 એ દિવસે મુનિશ્રી લલ્લુજી પ્રત્યે પત્ર લખ્યો છે બહુ સુંદર પત્ર છે પત્ર પત્રાંક 912 ओम दे पंक्ति लखी छे धन्य ते मुनि वरा जे चाले समभावे रे ज्ञानवंत ज्ञानी शु मळता तन मन वचने साचा द्रव्य भाव सुधा जे भाके साची जिननी वाचा रे
धन्य ते मुनिवरा जे चाले संभावे रे। ये पंक्ति लिखी है, बहुत सुंदर पंक्ति है। जे चाले संभावे एटले जे संभावे प्रवर्ते छे ये धन्य छे मुनि। धन्य ते मुनिवरा जे मुनि जे संभावे प्रवर्ते चाले संभावे एटले जे संभावे प्रवर्ते छे ते मुनि आज धन्य छे। ज्ञानवंत ज्ञानी शु मळता तन मन वचने साचा। ज्ञानवंत एवा छे के ज्ञानी ने मळता, ज्ञानी एटले बीजी रीते कहीए तो एवा महाज्ञानी केवड़ी परमात्मा छे के गणधर भगवान छे एमना जीवा छे। ज्ञानवंत केवा छे तो एमना जीवा, ज्ञानी जीवा ज्ञानवंत छे। ज्ञानवंत ज्ञानी शु मळता ज्ञानी ना जीवा ज्ञानवंत छे। अने कई रीते मळता तो के तन मन वचने साचा, एमनी जेम तन मन वचने साचा छे एटले एमने पण ए एवी उदासीनता वर्ते छे। एमनी वाणी जे छे एम ए पण विरोधाभास रहित छे अने जीवने कल्याणकारी छे। एमनु मन पण एवुं ज पवित्र शुद्ध छे, अंतरंग दशा एवी अद्भुत छे। एवा मुनि, एवा मुनिनी वात लखी छे। अने आपणे पण आ जाणीए छीए ने के पंच परमेश्वरनी अंदर नमो अरियंताळम कहीए छीए तो ए अरियंत भगवान एटले तीर्थंकर भगवान केवड़ी परमात्मा है तो एमने तो केवल ज्ञान छे। ते पछी थी आपणे जे नमस्कार करी छे सिद्ध परमात्मा ने ए तो अशरीरी थई गया छे, ए तो सिद्ध थया छे केवल ज्ञान प्रकट कर्या पछी थी निर्वाण पामीने, एटले ए तो पोते पोताना स्वरूपमां स्थिर छे। એટલે આ બંને જે છે તો કેવળ જ્ઞાની પરમાત્મા છે, પણ તે પછીના જે ત્રણ પદ છે જેને આપણે નમસ્કાર કરીએ છીએ એ તો સાતમા છઠ્ઠા ગુણતાને ઝૂલતા મુનિરાજ છે। એ ગણધર ભગવાન છે, આચાર્ય ભગવાન છે, ઉપાધ્યાય ભગવાન છે કે મુનિરાજ છે, એ કેવા છે, એ કેવા છે? એ મુનિને ધન્ય ધન્ય તે મુનિ કહ્યું છે, કેમ કે એમને પંચ પરમેશ્વરીમાં જયારે સ્થાન આપ્યું છે, જે કેવળી પરમાત્મા જે છે બે અરિયંત અને શુદ્ધ એની સાથે આપણે નમસ્કાર કરીએ છીએ તો કેવા છે? આપણને ખ્યાલ આવે કે એમને સ્થાન એમાં આપ્યું છે તો પછી એ કેવા હોય? એ એવા જ હોય, એ કેવળી પરમાત્મા જેવા જ હોય, તન મન વચનથી સાચા એવા જ હોય, એમની દશા એવી જ અદભુત વર્તતી હોય, એવા મુનિની વાત છે જે ક્યારે શ્રેણી ચડી જશે ખબર નથી। એ જે સાતમે છઠ્ઠે ગુણતાને રહેલા મુનિ એ શ્રેણી ચડી જશે તો એ પણ કેવળ જ્ઞાન પ્રગટ કરવાના જ છે। એટલે તો આપણે પંચ પરમેશ્વરીને નમસ્કાર કરીએ છીએ, એમાં એ સાધુના ત્રણ પદ છે એને નમસ્કાર કરીએ છીએ। જ્ઞાનવંત એવા જ્ઞાનવંત છે અને તન મન વચનથી સાચા એટલે એમના જેવા જ છે। જ્ઞાનવંત જ્ઞાની શું, જ્ઞાની જેવા એમને મળતા, જ્ઞાનવંત જ્ઞાની શું મળતા તન વચને સાચા। અને પછી બીજી પંક્તિમાં કહે છે કે દ્રવ્ય ભાવ સુધા જે ભાખે સાચી જીનની વાચા રે। સુધા એટલે અમૃત, દ્રવ્ય ભાવ, દ્રવ્ય ભાવ એટલે ભગવાનની વાણી જે છે એ જીનવાણીમાં જે વાત જે છે તે ભાવ, એ દ્રવ્ય ભાવ જેને આપણે દ્રવ્ય શ્રુત કહીએ છીએ, દ્રવ્ય શ્રુત જે અમૃતમય છે તેને જે ભાખે છે, જે સંભળાવે છે, જે બોલે છે, વાંચે છે અથવા તો લખે છે, તો એ કેવું છે? તો કે જીનેશ્વર ભગવાનની સાચી વાણી છે। દ્રવ્ય ભાવ સુધા જે વાકે સાચી જીનની વાચા રે, જીનેશ્વર ભગવાનની વાણીને જ એ પ્રસ્તુત કરી રહ્યા છે, એ જ આપણને આપી રહ્યા છે, એવા એ મુનિરાજ ધન્ય છે। ધન્ય તે મુનિવરા જે ચાલે સંભાવે, એટલે જે સંભાવે પ્રવર્તી રહ્યા છે। મુનિ માટેની બહુ જ સુંદર ગાથાઓ લખી છે આણલ કૃપાળુદેવ, લખે છે કે પત્ર સંપ્રાપ્ત થયા હતા, એક પખવાડિયા થયા અત્ર સ્થિતિ છે, એટલે 15 દિવસથી હજી ધરમપુરમાં જ કૃપાળુદેવ રોકાયા હતા, એટલે વાત લખી છે। આગળ લખે છે કે શ્રી દેવકિરણ આદિ આર્યોને નમસ્કાર પ્રાપ્ત થાય, સાણંદ અને અમદાવાદના ચતુર્માસની વૃત્તિ ઉપશાંત કરવા યોગ્ય છે અને એમ જ શ્રેયસ્ કરશે। સાણંદ કે અમદાવાદ ચતુર્માસ કરવાની વૃત્તિ થતી નથી એવું એમણે લખ્યું છે, એટલે કૃપાળુદેવે પણ એમ જ લખ્યું છે કે સાણંદ અને અમદાવાદના ચતુર્માસની વૃત્તિ
उपशांत करवा योग्य छे ए विचार मुकी देवो अने एम ज श्रेयस करशे। तो पछी क्या करवो एना संबंधीनी वात चाले छे, चतुर्मास हवे पछी क्या करवो, केम के चैत्र महीनो चाले छे, चैत्र वद छे एटले पछी चतुर्मासनी वात तो चालती ज होय ने। तो आगळ लखे छे के खेड़ानी अनुकूलता न होय तो बीजा योग्य क्षेत्र घना संप्राप्त थवा योग्य छे। एटले कृपाणु देव ने एम हतुं के खेड़ा करे तो कदाच सारू, पण खेड़ानी अनुकूलता मुनिओने न होय तो बीजा योग्य क्षेत्र घना संप्राप्त थवा योग्य छे। हाल तेमनाथी अनुकूलता रहे एम कर्तव्य छे, जे रीते अनुकूलता रहे हाल ये बधा मुनिराज साथे मळी अने जे रीते अनुकूलता रहे ते रीते तमे चतुर्मास राखजो। अने पोतानी दशा विषे लखे छे के बाह्य अने अंतर समाधि योग वर्ते छे, बाह्य अने अंतर समाधि योग वर्ते छे। जो अहीं कोई उपाधि नहीं, आ मुंबई नहीं, कृपाणुदेव धर्मपुर आया छे अने जेमने त्यां रोकाया था ए पण एवा जे धर्मनिष्ठ था, कृपाणुदेवना भक्त था। तो त्यां कृपाणुदेव ने पूर्ण पणे सर्व प्रकारे बधी बाजूथी एवी अनुकूलता हती एटले बाह्यमां अने अंतरमां समाधि योग वर्ते छे एम पोतानी दशा ए वक्ते जे हती ए वात एमने मुनिश्री ने लखी छे। परम शांति, तो आ रीते आ 912मो पत्र छे। आजनो स्वाध्याय आपणे अहींया सुधी राखीए छीए। હવે આપણને બધાને માહિતી તો છે, જાણીએ છીએ કે આજે 10 લક્ષણ પરિશ્રમનો આ છેલ્લો દિવસ છે અને આજે 10 લક્ષણ પરિશ્રમ પૂરા થતા સાંજે બધા જ પ્રતિક્રમણ કરે છે, આપણે પણ પ્રતિક્રમણ કરવાના છીએ। પણ 10 લક્ષણ પરિશ્રમ પર્વ સંબંધી આપણે કઈ વિશેષ વાત નથી કરી, એ જ વાત કરવી છે આજે કે 10 લક્ષણ અને 10 દિવસ, તો આ દિવસ એ ધર્મનો છે એવો કોઈ નિયમ નથી, પરંતુ જ્યારે આપણે આરાધના કરીએ ત્યારે આરાધનામાં બધાને સરળતા પડે અને વધારે સારી રીતે આરાધના થાય એટલે ધર્મના જે 10 લક્ષણ છે એ ધર્મના 10 લક્ષણને આ 10 દિવસની સાથે એક એક દિવસની સાથે જોડી દેવામાં આવે છે, જેથી સારી રીતે યાદ રહે અને એ દિવસે એનું વિશેષ મહાત્મ લાવી અને એવી રીતે પૂજા અને સ્વાધ્યાય વગેરે કરવા। એટલા માટે એ દરેક દિવસ સાથે એક એક લક્ષણને જોડવામાં આવી છે, 10 લક્ષણ ધર્મ છે। તો પહેલો ધર્મ જે છે તે ઉત્તમ ક્ષમા, તે પછી ઉત્તમ માર્દ। ઉત્તમ ક્ષમા તો સમજમાં આવે છે આપણને બધાને, પણ ઉત્તમ માર્દવ કેટલાકને ખ્યાલ નહીં હોય। માર્દવ, ઉત્તમ માર્દવ એટલે માર્દવ એટલે જે માન રહિત, પણ જીવને જે અહંકાર માન હોય છે ને તો એને બદલે એનાથી રહિત એવી દશા એને માર્દવ કહેવામાં આવે છે। તે પછી ઉત્તમ આર્જવ છે। ઉત્તમ આર્જવ એટલે આર્જવ એટલે માયા રહિત, પણ માયા રહિત પણ। તે પછી ઉત્તમ શૌચ, શૌચ એટલે પવિત્રતા, અને બીજો સાથે એવો અર્થ થાય છે કે પવિત્રતા જે રહી છે તો એ જેને લોભ નથી એને જે રીતે પવિત્રતા છે એવી પવિત્રતા સાથે લેવામાં આવી છે। પવિત્રતા છે એટલે એને કોઈ પણ પ્રકારે એવા બીજા વિકલ્પો વગેરે નથી અને એને લોભ નથી, માયામાં કોઈ પદાર્થનો લોભ નથી અને એની દ્રષ્ટિ એ રીતે વર્તે છે એ ઉત્તમ શૌચ છે। તે પછીથી ઉત્તમ સત્ય છે, સત્ય આચરણ, સત્ય બોલવું બધું એમાં આવી જાય છે। અને એ પછી ઉત્તમ સંયમનો દિવસ છે। તે પછી ઉત્તમ તપ, તપની અંદર આપણે સમજીએ છીએ બાહ્ય તપ અને અંતરંગ તપ હોય છે। અને તે પછી ઉત્તમ ત્યાગ, ત્યાગની વાત આવે ત્યારે
ત્યાગ શેનો થાય? ખરેખર જોવા જઈએ તો ત્યાગ તો આપણે આપણને જે નથી જોઈતું એનો ત્યાગ હોય છે, સામાન્ય રીતે એવો ત્યાગ હોય છે કે જેને આપણે છોડતા આપણી દશા પણ ઉત્કૃષ્ટ થાય. એટલે એક અપેક્ષાથી જોવા જઈએ તો આપણા કષાયોનો ત્યાગ એવો પણ એમાં અર્થ છે. અને બીજો બીજી રીતે પણ આપણે જે ભોગ વગેરે ભોગવીએ છીએ તેમાં કોઈક રીતે કોઈક રીતે ત્યાગ કરતા જઈએ છીએ. વસ્તુ પ્રત્યેની જે ઈચ્છાઓ જે છે એ ઈચ્છાઓને છોડતા જઈએ છીએ એવો ત્યાગ. ઉત્તમ આંકિંચન્ય, ઉત્તમ આંકિંચન્યનો અર્થ એવો થાય છે ખરેખર તો કે જેને રાગ દ્વેષ મોહ ગયા છે એને ઉત્તમ આંકિંચન્ય છે. અને ઉત્તમ આંકિંચન્ય એટલે ખરેખર તો પરિગ્રહથી રહિત. 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ અને 14 પ્રકારના અભ્યંતર પરિગ્રહ રહિત એ ઉત્તમ આંકિંચન્ય છે. 14 પ્રકારના અભ્યંતર પરિગ્રહની એમાં મુખ્યતા રહેલી છે. એટલે 14 પ્રકારના અભ્યંતર પરિગ્રહ આપણે જાણીએ છીએ, 9 કષાય છે, તે પછી ક્રોધ માન માયા લોભ અને મિથ્યાત્વ, એમ 14 અભ્યંતર પરિગ્રહ જે છે તો એનો ત્યાગ એવું ઉત્તમ આંકિંચન્ય છે. અને પછી ઉત્તમ બ્રહ્મચર્ય છે. હવે આ દરેકની આગળ જે ઉત્તમ શબ્દ મૂક્યો છે તો એ ઉત્તમ શબ્દ મૂકી અને એમાંથી આપણે નિશ્ચયથી એ કયા પ્રકારે હોય એનો વિચાર કરવાનો. આપણે ક્ષમાના સ્વરૂપને જાણીએ છીએ, બરાબર છે. નિર્માનતા, ઉત્તમ માર્ગવની વાત કરી તો નિર્માનતા ના સ્વરૂપને જાણીએ છીએ. અભિમાન ન હોય, અહંકાર ન હોય, આ બધી વાતને જાણીએ છીએ. દરેક માટે એ વસ્તુ સામાન્ય અર્થ આપણે જાણીએ છીએ. પણ જયારે ઉત્તમ શબ્દ મૂક્યો છે તો એનો અર્થ થાય છે કે સમ્યક પ્રકારે અને નિશ્ચયથી કઈ રીતે એનું સ્વરૂપ હોઈ શકે એવો એમાં એના સંબંધી વિચાર કરવાનો. એટલે કે આ ક્ષમા જે છે એ આત્માનો જ ધર્મ છે. બીજાને ક્ષમા આપવી, બીજાની ક્ષમા માગવી એ તો બધી વ્યવહારની વાત છે. અને એ જ રીતે આ ઉત્તમ માર્ગવની વાત કરીએ તો નિર્માનતા, તો નિર્માનતા એ વ્યવહારથી આપણે કહીએ બરાબર છે. પણ ઉત્તમ શબ્દ મૂકીને સમ્યક છે એમ જયારે વિચાર કરીએ છીએ તો એનો અર્થ એ થાય કે એ આત્માનો ધર્મ છે. આત્માને વળી એવા માન ને અભિમાન ને આ બધું ક્યાં હોય? એવી રીતે માયાની વાત જે લેવામાં આવી છે તો માયા બરાબર છે. આપણે માયાચાર ન કરીએ એ વાત વ્યવહારથી સમજાય છે. પણ ઉત્તમ શબ્દ મૂક્યો છે એટલે એ પણ સમ્યક પ્રકારે વિચાર કરીએ તો આત્માનું સ્વરૂપ જ એવું છે કે જેમાં કોઈ માયા હોઈ શકે જ નહીં. આત્મામાં કોઈ ગુણ જ નથી કે જેથી માયા થાય એને. ઉત્તમ શૌચમાં પણ એવી રીતે કે આત્મા પવિત્ર જ છે, પૂર્ણ છે, પવિત્ર છે, કોઈ વાતે અધૂરો નથી અને પૂર્ણ અને પવિત્ર છે. એમાં અશુદ્ધતા મલિનતા કોઈ પ્રકારે છે જ નહીં. એવો આત્મા છે, એવો આત્મા છે. એ બધા આત્માના ધર્મ છે. તો આવા 10 ધર્મનો જયારે આપણે વિચાર કરીએ ને એ ધર્મ મારા છે એમ આપણે એ વાતને આખી વાતને સ્વરૂપ પર ઉતારીએ તો આપણું સ્વરૂપ કેવું છે એનો ખ્યાલ આવે છે. ઉત્તમ સત્ય, સત્ય છે. શું સત્ય છે? આ સ્વરૂપ જે છે અનંત ગુણનો પિંડ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા મારું સ્વરૂપ જે છે એ સત્ય છે, પરમ સત્ય છે. એ સિવાય બીજું કાંઈ નથી, બીજી કોઈ મારી અવસ્થા નથી, બીજું કાંઈ નથી. વસ્તુ સત્ય છે, વસ્તુ ધ્રુવપણે રહી છે એ સત્ય છે. અને સંયમ, સંયમ તો સહજ છે. આત્માની અંદર કોઈ બીજી વાત નથી. એમાં ચારિત્રની વાત કહીએ છીએ, સંયમની જયારે વાત કરતા હોઈએ છીએ તો એને તો સંયમ એટલે એને આનંદ સુખ શાંતિ સતત છે, એવું જ એનું પ્રવર્તન થઈ રહ્યું છે. એને ખરેખર જોવા જઈએ તો બાહ્યમાં જે કઈ છે આ જે કર્મના ઉદયના નિમિત્તે જે સામગ્રી વગેરે છે એના એની સાથે એને જે રાગ દ્વેષના પરિણામ અથવા તો મિથ્યાત્વના પરિણામ આ બધું બહારનું બહારમાં પર્યાયમાં જે હતું એ બધું આત્માને ક્યાં છે? આત્માને તો અત્યારે વર્તમાનમાં પણ એમાંનું કાંઈ છે જ નહીં. ભલે મિથ્યાત્વ હોય તો પણ એ મિથ્યાત્વ એના આત્મામાં નથી, આત્મામાં એનો કોઈ ગુણ નથી. એટલે એને એને તો આનંદ જ છે. એટલે જ્યારે એને સમ્યક્ત થાય છે, સ્વરૂપનું લક્ષ્ય થાય છે કે તરત જ એને આનંદની દશા પ્રગટ થાય છે. એ ચારિત્ર છે, એ સંયમ છે. પછી એ સંયમ અંગીકાર કરે છે બહારમાં અને એમ એવું જ હોય છે, વસ્તુનું સ્વરૂપ જ એમ છે કે જેને અંતરંગ સંયમ એવો છે, પોતાના સ્વરૂપની અનુભૂતિ કરી રહ્યા છે, આનંદની દશામાં વર્તી રહ્યા છે. તો બાહ્યમાં પછી એવું ચારિત્ર પણ હોય છે. તપ, તપ એટલે પ્રતપન, પ્રતપન તપવું અને એ દ્વારા જે પોતાના જે દોષ જે છે એને એ બાળી નાખે છે. તપ દ્વારા એ પોતાની બધી મલિનતાઓને બાળી નાખે છે. એ બી વાત આપણે વ્યવહારથી જે કરીએ છીએ એટલે
तप पण छ प्रकारना अभ्यंतर तप अने छ प्रकारना बाह्य तप ए बधुं आपणे जाणीए छीए पण अहींया उत्तम एटले सम्यक प्रकारे तप शुं छे तो के पोताना स्वरूपमां विशेष एकाग्रता पूर्वक स्थिरतानो पुरुषार्थ जे थाय छे ए तप छे अने ए वक्ते एने कोई उद्वेग नथी चिंता नथी कोई अभिलाषा नथी इच्छा नथी एने कोई क्रोध नथी मान नथी माया नथी लोभ नथी कोई प्रकारना नव कषायोमांथी कोई कषायनो भाव नथी एवा कोई भाव नथी कोई कर्तापणानी बुद्धि नथी कई भोक्तापणानी बुद्धि नथी एमां काई नथी अने ए वक्ते कोई उत्सर्ग थई रह्या होय के कोई बाह्यमां परिसव होय तो ए बधा एने असर पण करता नथी एवा ए तपमां बिराजी रह्या छे એ કઈ સહન કરે છે એમ નહીં પણ એ આનંદની દશામાં બિરાજે છે એ તપ છે એ ઉત્તમ તપ છે અને એમાં નિર્જરા થાય છે ઉત્તમ ત્યાગ ઉત્તમ ત્યાગ ત્યાગની વાત શા માટે કરવામાં આવી છે કે વ્યવહાર અપેક્ષાએ કેટલીક વસ્તુઓ એવી છે કે જે ત્યાગવા યોગ્ય છે પોતાના ઘણા દોષ છે બધા ત્યાગવા યોગ્ય છે વ્રત અંગીકાર કરીને એ ત્યાગ એનો ત્યાગ કરે છે એ બધું વ્યવહારથી છે પણ અહીંયા તો ઉત્તમ સમ્યક પ્રકારે જો ત્યાગનો વિચાર કરવા જઈએ તો શેનો ત્યાગ છે એને શેનો ત્યાગ છે એને બહારમાં પરના લક્ષે થવાનો ત્યાગ એ ઉત્તમ ત્યાગ છે પરમાં પરના લક્ષે જે થવાનું જે થાય છે એનો જે ત્યાગ છે જે ઉત્તમ ત્યાગ છે સર્વશ્રેષ્ઠ ત્યાગ છે એ જ સમ્યક ત્યાગ છે હું બારમા પરલક્ષે થઉં છું એ શોભતો નથી એટલે એનો મને ત્યાગ અને એવું ક્યારે બને પહેલા તો પુરુષ સો લક્ષે થાય ત્યારે એટલે એ દશાને તો પ્રગટ કરવાની છે ત્યારે એને પૂર્ણપણે બધાનો ત્યાગ થઈ જાય છે જગત આખા બધા પદાર્થો જીવો બધા પ્રત્યે જે સંભાવની વાત આપણે કરીએ છીએ તો એ જયારે ત્યાગની વાત આવે છે ત્યારે એ વાત આવે છે કે પરમાથી મારે કાંઈ પ્રાપ્ત કરવાનું જ નથી અને મારે એટલે મારે બધાનો ત્યાગ છે એટલે પરભાવનો ત્યાગ છે મારા શુભાશુભ ભાવ છે એનો ત્યાગ છે હું મારા જ્ઞાન સ્વભાવે પરિણમું એ જ મને હોય એ સિવાય બીજું કાંઈ હોય નહીં ઉત્તમ અંકિંચન ને આપણે હમણાં જ વાત કરી એ પ્રમાણે કે એ જે બધા જ પરિગ્રહનો ત્યાગ કરે છે એમાં અભ્યંતર પરિગ્રહ જે છે એની વાત જે આપણે કરી 14 પ્રકારના એનો જયારે ત્યાગ કરે છે ને એવી દશા એની છે કેમ કે એનું સ્વરૂપ જ એવું છે એના સ્વરૂપની અંદર કોઈ કસાય છે જ નહીં એના સ્વરૂપમાં કોઈ કસાય નથી એવું ઉત્તમ એનું સ્વરૂપ છે એટલે આ બધા જે લક્ષણ જે કહેવામાં આવ્યા એ બધા લક્ષણો તો એ આત્માનું સ્વરૂપ જ દર્શાવે છે અને પછી ઉત્તમ બ્રહ્મચર્ય એને બ્રહ્મચર્ય બાહ્યનું બ્રહ્મચર્ય તો આપણે સમજીએ છીએ પણ એ સિવાય અહીંયા તો એ વાત ગુરુદેવ જે કરે છે કે બ્રહ્મ નામ આત્મા એમાં ચરવું એનું નામ બ્રહ્મચર્ય છે તો એવું બ્રહ્મચર્ય એમ દસે દસ ધર્મના લક્ષણ જે છે એને આપણે નિશ્ચયથી સમજવાના એના ઉપર એવું ચિંતન કરવાનું અને એ દ્વારા આ લક્ષણો મારા છે એટલે કે મારું આવું સ્વરૂપ છે જયારે આવું મારું સ્વરૂપ છે એમ જયારે નિર્ણય થઈ જાય છે તો એક પ્રકારે શાંતિ અને આનંદ અનુભવાય છે અને ધ્યાનમાં ઘણી સરળતા રહે છે તો આ દસ લક્ષણ ધર્મની વાત થઈ હવે આજે આપણે 14 છે દસ લક્ષણ પુરુષનો છેલ્લો દિવસ છે છેલ્લી સાંજ છે આપણે ભાવ પ્રતિક્રમણ કરીશું